ચલો ઉદાહરણ 5 સમજીશું મિત્રો. નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો. હવે આમાં જે રિપીટ થતા હશે એ ખાતામાં આપણે સમય નહીં બગાડીશું. ઓકે, પેજ નંબર 36 પર ઉદાહરણ 5 છે પણ એનો જવાબ છે પેજ નંબર 37 પર. ઓકે ચાલો, પહેલું છે લેણી ઊંડી ખાતું. અગાઉ આવી ગયું છે લેણી ઊંડી કે દેવીંડી, મેં તમને કહ્યું તેમ વ્યક્તિનું ખાતું અને લેણી ઊંડી ધંધાનું લેણું છે. ઓકે ચાલો, બીજું મૂલ્ય વૃદ્ધિ વેરો, એને કહેવાય વેલ્યુ એડેડ ટેક્સ, વેટ. પણ હવે આપણા આખા દેશમાં, સમગ્ર દેશમાં કયો ટેક્સ આવી ગયો છે? જીએસટી. જીએસટીનો મતલબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એ પહેલાં આપણા દેશમાં ઘણા બધા જુદા જુદા વેરાઓ હતા. ઓકે, એ વેરાઓને હવે, આ જૂનું છે એટલા માટે મૂલ્યવૃદ્ધિ વેરો શબ્દ છે, પણ એ બધા વેરાઓને એક કરીને હવે આપણે ત્યાં ફક્ત એક જ વેરો લાગુ પડે છે, તેનું નામ છે જીએસટી. ઓકે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. કોઈ પણ વ્યક્તિ જે માલને ખરીદ વેચાણ કરે છે તે એને ગુડ્સ અને જુદા જુદા પ્રોફેશનલ્સ દ્વારા જે સર્વિસ આપવામાં આવે છે, બેંકો છે, વીમા કંપનીઓ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આવા દરેક અલગ અલગ ડૉક્ટર છે, વ્યવસાયી વ્યક્તિઓ જે પણ હોય તે, એ બધા દ્વારા જે સેવા આપવામાં આવે તેને સર્વિસીસ કહેવામાં આવે, ઇન્સ્યોરન્સ કંપની મને બધા જ. તો એને લગતો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે 1 જુલાઈ 2017 રોજ અમલમાં આવ્યો, નોટબંધીના 6 મહિના પછી, રાઈટ, તે જ હવે ટેક્સ ચાલે છે. જીએસટીનો બીજો આપણે સીધો અર્થ ગણીએ તો ગુડ્સ એન્ડ સર્વિસને બદલે ગુજરાતી સોંગ્સ એન્ડ ટ્યુન્સ એવું પણ તમે કહી શકો છો. ચાલો ત્રીજું છે દેવી ઊંડી. જેમ લેણી ઊંડી વ્યક્તિ છે તો દેવી ઊંડી પણ વ્યક્તિનું ખાતું. ઓકે, અને દેવી ઊંડી ધંધાનું દેવું છે. જો લેણી ઊંડી ધંધાનું લેણું હોય તો દેવી ઊંડી ધંધાનું દેવું છે. ચોથું બીજલ. બીજલ કોણ થઈ? વ્યક્તિ થઈ. અને બીજલ કેવી વ્યક્તિ રહી? કુદરતી વ્યક્તિ છે. પાંચમું આખર માલ સ્ટોક. અગાઉ આવી ગયું છે આખર માલ સ્ટોક, તો માલ મિલકત અને આખર સ્ટોક ધંધાની શું છે? મિલકત છે. બરાબર છે મિત્રો. છઠ્ઠું હિમાની. હિમાની હોય કે હિમય હોય, મારા દીકરાનું નામ હોય. ઓકે, શું થશે? વ્યક્તિ. હિમાની પણ કોણ છે? કુદરતી વ્યક્તિ છે. પેટન્ટ. તો પેટન્ટ માલ મિલકત અને પેટન્ટ ધંધાની કેવી છે? બિન ચાલુ અને અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકત પેટન્ટ, મેં તમને કહ્યું તેમ એક, જો કોઈ જોયું હોય તો ટાર્ઝન ધ વંડર કાર, અથવા ચલો કોઈ પણ આપણે કોઈ પણ પ્રકારનું વ્હીકલ કે પછી કોઈ પણ નવી શોધ આવિષ્કાર જે થાય છે, તો એ પોતે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વસ્તુ બનાવવામાં આવે છે, તો એ ટેકનોલોજીની જે રીત હોય, જે પેટર્ન વસ્તુ બનાવી હોય, એ પેટન્ટ પોતાના નામે કરી દેવામાં આવે છે. અને આ પેટર્નનો હક એ અદ્રશ્ય હક છે અને એને આપણે અદ્રશ્ય મિલકત કહીએ છીએ. ઓકે, ટાર્ઝન ધ વંડર કારમાં અજય દેવગન દ્વારા બનાવવામાં આવેલી કાર, એનો પેટન્ટ એની પાસે જ હોય છે. ઓકે, આઠમું બેંક ઓફ બરોડાનું ખાતું. ચલો ભાઈ, કોઈ પણ બેંક આવે, શું આવશે? વ્યક્તિ. અને બેંક ઓફ બરોડા કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ, ઓવરડ્રાફ્ટનો મતલબ બેંકમાં આપણે જે પૈસા ભરીએ છીએ એ આપણી બેંક સે લગભગ, માની લો કે એક બેંકમાં આપણે 50,000 રૂપિયા ભર્યા. ઓકે, પરંતુ આપણે ધંધામાં મુશ્કેલીઓ કે કુદરતી આફત કે કંઈ પણ આવ્યું અને આપણે તાત્કાલિક 1 મહિના માટે 2 લાખની જરૂર છે, તો બેંકના મેનેજર સાથે મળીને આપણે 1 મહિના માટે એક્સ્ટ્રા ઉપરની જે સગવડ કરીએ છીએ, બેલેન્સ છે 50,000 પણ એ સિવાય 2 લાખની જરૂર છે, રાઈટ? તો એ 2 લાખ રૂપિયા વધારાની જે સગવડ બેંક દ્વારા આપવામાં આવે છે 1 મહિના માટે, ઓકે, તો એ આપણે શું થઈ ગયો? ઓવર. આપણે એટલા રકમ વધારે ઉપાડીશું, એટલા માટે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે. બેંક ઓવરડ્રાફ્ટ આપનું ટૂંકા ગાળાનું દેવું છે. બેંકને ચૂકવવાના 2 લાખ રૂપિયા, મહિનામાં આપની જે કંઈ તકલીફ છે નાણાકીય એ દૂર થશે, એટલે આપણે બેંકને એ રકમ ચૂકવી દઈશું. ઓકે, તો બેંક ઓવરડ્રાફ્ટ ધંધાનું દેવું છે, એટલે વ્યક્તિનું ખાતું આવશે. નેક્સ્ટ છે 10મું આર એલ એન પંડ્યા હાઈસ્કૂલ. આવી ગયો ગાઉં સ્કૂલ, કોઈ પણ આવે તો વ્યક્તિ અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ ગણાશે. 11મું પેટા રોકડ ખાતું.
ભાઈ રોકડ હોય કે પેટા રોકડ, ધંધાની સુધાઈ, મિલકત, ઓકે, એટલે માલ મિલકત ખાતાના પ્રકારમાં શું લખીશું, માલ મિલકત, પેટા રોકડ ખાતું ધંધાની મિલકત છે. ધંધામાં જે નાના નાના ખર્ચા ચૂકવણા, ચા પાણી, નાસ્તા, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ વગેરે, તો એને માટે જે કેશ અને રોકડ આપવામાં આવે એને પેટા રોકડ કહેવામાં આવે છે. આગળ જતાં બધી જ ચર્ચા વિસ્તૃત કરીશું આપણે, બધા ચેપ્ટર જ આવશે, આખા રોકડ મેં નામનું ચેપ્ટર આવશે ત્યારે આની ચર્ચા કરીશું. બારમું, ગુજરાત યુનિવર્સિટી. ભાઈ ગુજરાત હોય કે વી નર્મદ હોય કે કોઈ પણ યુનિવર્સિટી આવે, શું આવશે, વ્યક્તિ અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. તેરમું, ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ, માલિક ધંધામાંથી જે ઉપાડ કરે છે તો ઉપાડ એ માલિકનો અંગત ખર્ચ થયો, તો એને માટે માલિકે ધંધાને વ્યાજ ચૂકવવું પડે, એટલે ધંધા માટે શું બને, આવક. તો ઉપાડ પર વ્યાજ ઉપજ ખર્ચ ખાતું, અને ઉપાડ પર વ્યાજ ધંધાની આવક કે ઉપજ છે. ચૌદમું, ટાટા કંપની. જો ટાટા કંપની બોલીશું તો વ્યક્તિ અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ આવશે, રાઈટ, તો વ્યક્તિને ખાતવાને કાયદેસરની કૃત્રિમ. હવે હું બીજું એની સાથે જ બોલું છું, આમાં નથી આપ્યો, ટાટા કંપની અછે છે, જોકે ચલો પછી વાત કરીએ. પંદરમું, મૂડી પર વ્યાજ ખાતું. મૂડી પર વ્યાજ, તો ધંધાનો માલિક ધંધાને મૂડી આપે છે, તો એના બદલ એ ધંધા પાસેથી વ્યાજ વસૂલ કરશે, એટલે ધંધા માટે શું કહેવાય, ખર્ચ. એટલે પ્રકાર લખીશું ઉપજ ખર્ચ, અને મૂડી પરનો વ્યાજ ધંધાનો ખર્ચ છે. ટાટા કંપનીના શેરનું ખાતું, ઓકે, આવ્યું. જો ટાટા કંપની છે તો ટાટા કંપની એ વ્યક્તિ થઈ, પણ ટાટા કંપનીના શેર આપણે લીધા છે, જેમ રિલાયન્સના શેર આવી ગયું આગળ, તો જે શેર લેવામાં આવ્યા એટલે આપણું રોકાણ થયું, એટલે માલ મિલકત અને ધંધાનું મિલકત છે. સત્તરમું, લીધેલી લોન. ભાઈ લોન આપણે કોની પાસેથી લઈ શકીએ, તો બેંકો પાસેથી, નાણાકીય સંસ્થાઓ પાસેથી, અન્ય મિત્ર મંડળ કે સગા સંબંધી પાસેથી પણ લઈ શકીએ, ઓકે. તો લીધેલી લોન કોઈ પણ વ્યક્તિ, એ કુદરતી કે કૃત્રિમ હોઈ શકે, એટલે એ વ્યક્તિનું ખાતું. લીધેલી લોન વ્યક્તિ પાસેથી જ મળે, એટલે ધંધાનું દેવું પણ છે, ને લાંબા ગાળાનું હોય મોટે ભાગે. કેવું દેવું હશે, લાંબા ગાળાનું. અઢારમું, ટાટા કંપનીના ડિબેન્ચર. હવે શેરમાં રોકાણ કરો કે ડિબેન્ચરમાં, એ આપણું રોકાણ જ છે, એટલે માલ મિલકત, અને ટાટા કંપનીના ડિબેન્ચર ધંધાની મિલકત છે, એક પ્રકારનું રોકાણ એટલે આપણી મિલકત, ઓકે. ચલો, ચૂકવેલ વ્યાજનું ખાતું. શબ્દ સૂચવે છે ચૂકવેલ, તો ઉપજ ખર્ચ અને ચૂકવેલ વ્યાજ ધંધાનો ખર્ચ છે, ઓકે. વીસમું, ડિબેન્ચર પર મળેલ વ્યાજ. તો ડિબેન્ચર પર, હવે ડિબેન્ચરમાં રોકાણ કર્યું કે શેરમાં, જો શેરમાં રોકાણ કરો ડિવિડન્ડ મળે, ડિબેન્ચરમાં રોકાણ કરો તો શું મળશે, વ્યાજ. ડિબેન્ચર એ કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે, અને આપના જેવા રોકાણકારો દ્વારા એ ખરીદવામાં આવે છે, રાઈટ. અને એ ખરીદવામાં આવે એટલે આપને એ ખરીદીશું, તો એ ડિબેન્ચર આપણે એના લેણદાર કહેવાય, કંપનીના કોણ કહેવાયશું, લેણદાર. અને ડિબેન્ચર એક પ્રકારનો નાણાકીય બોજ કંપની પર ઊભો થાય છે, અને એ બદલ કંપનીએ આપણને વ્યાજ ચૂકવવું પડે, એટલે આપણે કંપનીના ડિબેન્ચર હોલ્ડરો કહેવાઈએ, અને આપણે એ વ્યાજ મળે છે, એટલે આપણે માટે એ ઉપજ છે, ઓકે. તો ઉપજ ખર્ચ અને ડિબેન્ચર પર વ્યાજ ધંધાની ઉપજ છે. એકવીસમું, વીમા પ્રીમિયમ. આપણે જુદા જુદા પ્રકારના જે પણ પ્રીમિયમ એટલે પોલિસીસને બધું લઈએ છીએ, હેલ્થ પોલિસી, લાઈફ પોલિસી, માલને લગતી પોલિસી કે બીજી કોઈ પણ પ્રકારની પોલિસી, તો એને માટે આપણે વીમા કંપનીને શું કરવું પડે, પ્રીમિયમ ચૂકવવું પડે, એટલે વીમા પ્રીમિયમ ધંધા માટે ખર્ચ, ઓકે. તો ઉપજ ખર્ચ અને વીમા પ્રીમિયમ ધંધાનો ખર્ચ છે. બાવીસમું છે, ગાલખત પરત. જે વ્યક્તિ પાસેથી આપણે લેણું માંડીવાળ્યું હોય અને ગાલખત ગણી લીધી હોય, પરંતુ એ જ વ્યક્તિ પાસેથી ભવિષ્યમાં રકમ પરત મળે, તો એ આપની શું કહેવાય, ગલખત પરત, એટલે આપની શું થઈ ગઈ, ઉપજ, ઓકે. તો ગલખત પરત ઉપજ ખર્ચ ખાતું, અને ધંધાની શું થશે, ઉપજ. ત્રેવીસમું, ઓફિસ ખર્ચ. શબ્દ જ કહી રહી છે, તો ઉપજ ખર્ચ, ઓફિસ ખર્ચ એ ધંધાનો ખર્ચ છે. ચોવીસમું, પગાર ચૂકવણો બાકી. હવે અત્યારે આ કોરોનાની મહામારી આવી અને દરેક વ્યક્તિના ધંધા પડી ભાંગ્યા છે, આવા સંજોગોમાં જો તમારા પપ્પા નોકરી કરતા હોય કોઈક જગ્યાએ, તો એના માલિકે પગાર ન પણ આપ્યો હોય, તો માલિકે પગાર ચૂકવાનો બાકી રહ્યો, ઓકે. અથવા આપણે એમ સમજીએ કે આપના પપ્પાનો ધંધો છે ને ઘણા કર્મચારી આપણે ત્યાં કામ કરે છે,
પણ આ કોરોનાની મહામારીને કારણે ધંધો ઠપ થઈ ગયો અને આપના પપ્પા આપની જે કર્મચારીઓ છે તેને પગાર નથી ચૂકવી શક્યા, પણ ભવિષ્યમાં ચૂકવવો પડશે, રાઈટ? તો એ ચૂકવણો બાકી થયો. ચૂકવણો બાકી એટલે આપનું શું થયું? દેવ. ઓકે, અને ચૂકવશું કોને? કર્મચારી એ કોણ છે? વ્યક્તિઓ. એટલે પગાર ચૂકવણો બાકી ખાતાના પ્રકારમાં શું લખશું? વ્યક્તિ. કર્મચારીને પગાર ચૂકવણો બાકી, એ ધંધાનું શું થયું? દેવું. ઓકે, તમે બધું જ જીવંત છે આપણું. કોમર્સ છે ને, રિયલ લાઈફનો સબ્જેક્ટ છે. અકાઉન્ટન્સી બધું જ જોવા મળે. થોડું વિચાર કરશો, ક્રિએટિવ બનશો તો તમને દરેકે દરેક વસ્તુની બહુ સરળતાથી સીધી રીતે સમજ પડી જશે, રાઈટ? 25મું, વેચાણ ખર્ચ. અગેઇન શબ્દ કહી દે છે, વેચાણ કરવા માટે જે ખર્ચ કરવામાં આવે તે તો ઉપજ ખર્ચ, વેચાણ ખર્ચ ધંધાનો ખર્ચ છે. 26મું, ભાડું ચૂકવાનું બાકી. હવે આ જ રીતે આપણે જગ્યા ભાડે લીધી અને ભાડું ચૂકવી નથી શકતા તો ચૂકવાનું બાકી રહ્યું. એ કોને ચૂકવશો? આપના મકાન માલિકને, રાઈટ? તો મકાન માલિક કોણ થયો? વ્યક્તિ થયો. એટલે પ્રકાર આવશે વ્યક્તિ. ભાડું કોઈ વ્યક્તિને ચૂકવાનું બાકી અને એ ધંધાનું શું થશે? દેવું. મજૂરી ચૂકવણી બાકી. ભાઈ, ધંધામાં જે મજૂરો છે, જે કામ કરે, જે માલ ઉછકવા મૂકવાનું કામથી તેમ લઈ જવાનું, એને ચૂકવાનું બાકી કહેવાય. અગેઇન, તો વ્યક્તિ ખાતું. કામદારને મજૂરી ચૂકવાની બાકી, એ ધંધાનું દેવું છે. 28મું, યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપની. ભાઈ, કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની આવે, બરાબર છે, શું આવશે? વ્યક્તિ. અને એ દરેક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની, યાદ રાખજો, કોઈ પણ બેંક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. 29મું, રેલવે નૂર. જ્યારે આપણે માલ રેલવે દ્વારા, મેં તમને કહ્યું બે પ્રકારની ટ્રેન આવે, એક પેસેન્જર ટ્રેન જેમાં આપણે મુસાફરી કરીએ છીએ, એક માલના વહન માટે જે ટ્રેન આવે તેને ગુડ્સ ટ્રેન. તો આપણો માલ ધારો કે કલકત્તાથી મંગાવવામાં આવ્યો ટ્રેન દ્વારા, તો ટ્રેન એટલે રેલવે કંપનીને આપણે ભાડું ચૂકવવું પડે, એને નૂર કહેવાય. ભાડાનું બીજું નામ નૂર. તો એ ખર્ચ થશે, તો ઉપજ ખર્ચ અને રેલવેનો ધંધાનો ખર્ચ છે. 30મું, જકાત. હવે જકાત આપના દેશમાં નથી એટલે આને તમે ચોકટ કરી દેજો, આની કોઈ જરૂર નથી. તમે વિડીયોમાં પણ જોઈ શકો ત્યાં ચોકટ કરાવી છે. જકાત એટલે ઓક્ટ્રોય, રાઈટ? 31મું છે, યંત્ર રિપેરિંગ. યંત્ર રિપેરિંગ, હવે યંત્ર લીધું પણ એમાં ખર્ચ તો આવી જ શકે છે. તો યંત્ર રિપેરિંગ એ જે તે ઉપજ ખર્ચનું ખાતું, અને યંત્ર રિપેરિંગ એટલે મેન્ટેનન્સ એનું જે કરીએ તે ધંધાનો ખર્ચ છે. 32મું, વાહન ખાતું. વાહન એટલે આપનું જે આપણે વાપરીએ, સ્કૂટર, બાઇક, મોટર, મોટરકાર કે વગેરે કોઈ પણ, તો માલ મિલકત વાહન ધંધાની મિલકત છે. 33મું, મળેલ ડિવિડન્ડ. મળેલ ડિવિડન્ડ આપણે શેરમાં રોકાણ કરવા આગળ આવી ગયું છે, ઉપજ ખર્ચ ધંધાની ઉપજ છે. 34મું, આવકવેરા ખાતું. આવક શબ્દ છે, તો આવકવેરો એ માલિકની આવક પર લાગે છે, રાઈટ? એટલે આવકવેરા વ્યક્તિનું ખાતું અને આવકવેરો માલિકનો અંગત ખર્ચ થશે, રાઈટ? 35મું, રમાબહેન. એના પછી શર્મિષ્ઠાબહેન, આ બંને કેવા છે? વ્યક્તિ. તો કેવા વ્યક્તિ છે? કુદરતી વ્યક્તિ છે, જીવંત વ્યક્તિ છે. ઓકે, 35-37 બંનેમાં વ્યક્તિ. 37મું, વસાની બ્રધર્સ. ને 38મું, જસાની એન્ડ સન્સ. તો આ બંને પણ વ્યક્તિ, પરંતુ કેવા વ્યક્તિ કહેવાશે? બંને સન્સ એન્ડ બ્રધર્સ છે, તે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. અને આ કોઈક પેઢી હોઈ શકે, ભાગીદારી પેઢી હોઈ શકે, રાઈટ? ત્યારબાદ 39 અને 40, વસ્સાની અને જસ્સાની. ફક્ત વસ્સાની અને જસ્સાની છે, તો આ કોઈની અટક છે, પણ એ કોણ હશે? વ્યક્તિ. અને બંને કેવા વ્યક્તિ થયા? કુદરતી વ્યક્તિ છે. 41મું, મળેલ કમિશન. 42મું, આપેલ કમિશન. આવડી જશે, આગળ રિપીટ થઈ ગયું છે. જો મળેલ કમિશન ધંધાની ઉપજ એટલે ઉપજ ખર્ચ, અને આપેલ કમિશન ધંધાનો ખર્ચ એટલે પણ ઉપજ ખર્ચ. તો બંનેના પ્રકાર ઉપજ ખર્ચ, એક ધંધાની ઉપજ છે અને બીજું ધંધાનો ખર્ચ છે. ચાલો નેક્સ્ટ, મળેલ વટાવ અને આપેલ વટાવ. શબ્દ પ્રમાણે જોઈશું તો બંને ઉપજ ખર્ચ. મળેલ વટાવ ધંધાની ઉપજ અને આપેલ વટાવ ધંધાનો ખર્ચ. 45મું, સ્ટેશનરી સ્ટોક. વર્ષ દરમિયાન ધંધામાં જે પણ કંઈ સ્ટેશનરી ખરીદવામાં આવે છે, ઓકે, નોટબુક છે, બિલ બુક છે, હિસાબી ચોપડા છે, જે પણ કંઈ તે, અને વર્ષને અંડે એનો જે સ્ટોક રહે, એ સ્ટોક કોઈ પણ પ્રકારનો સ્ટોક આવે, જાહેર સામગ્રીનો સ્ટોક, સ્ટેશનરી સ્ટોક,
માલનો સ્ટોક એ બધા જ આપણી માલ મિલકત. ઓકે, તો સ્ટેશનરી આખો સ્ટોક ધંધાની મિલકત છે. 46 વેચાણ. વેચાણ એટલે શેનું વેચાણ થાય? માલનું. તો માલ મિલકત અને વેચાણ, વેચાણમાં વેચાણના પરિણામે ધંધામાંથી માલ ઘટે છે. વેચાણ માલ પરાટ. 47 જે માલ વેચ્યો એ ધંધામાં પાછો આવશે. તો વેચાણ માલ પરાટ એ પણ માલ મિલકત, અને વેચાણ માલ પરાટમાં માલ પરાટવાળી માલ વધે છે. હવે ખરીદી અને ખરીદ માલ પરાટ, હું પહેલાં 49 બોલીશ પછી 48. ખરીદી તો માલ મિલકત અને ખરીદ કરવાની ધંધામાં માલ વધે છે. હવે 48 બોલું છું. ખરીદ માલ પરત. ઓકે, તો અગેન માલ મિલકત અને ખરીદ માલ પરત કે એટલે માલ પરત જવાથી માલ ઘટે છે. ને 50મું, આગથી બળી ગયેલ માલ. ધંધાના ગોડાઉનમાં આગ લાગી અને ઘણો બધો માલ બળી ગયો, એને પરિણામે શું થશે? આપણને નુકસાન થશે, રાઈટ? તો નુકસાન એ ઉપજ ખર્ચનું ખાતું. આગથી બળી ગયેલ માલ જે ધંધાનું શું છે? નુકસાન છે. તો આ મિત્રો 50 ખાતા હોવા છતાં ઝડપથી કેમ પૂરા થયા? કારણ કે ઘણા બધા રિપીટેશનમાં આવી ગયા અને તમારી સમજ વધી ગઈ. જે સમજ શક્તિ કામ કરે એને કશું અઘરું લાગતું નથી. હવે ફરી પાછું જે વર્ગીકરણ આપ્યું છે, તો વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા, તો આ તમે જોઈ લેજો અને એ મુજબ થોડું તમારું કામ પૂરું કરી નાખજો. ઉદાહરણ 5 પણ તમારે નોટમાં લખવાનું છે. હવે ઉદાહરણ 6 સમજાવી દઉં એકવાર. ઓકે, આ ગાડીવાળા આવ્યા, કચરા નીકળો આવે જ, અમે શૂટિંગ કરી રહ્યા, લોહી પીએ જ, થોડું ડિસ્ટર્બન્સ ચલાવી લેજો. ખર્ચના સંદર્ભના વ્યવહારો અને ખાતાના પ્રકાર. ચલો, પહેલું છે પગાર. તો પગાર ખાતાનો પ્રકાર શું લખાશે? ઉપજ ખર્ચ, ધંધાનો ખર્ચ છે. પછી ચૂકવણા બાકી પગાર, હું સુખી ગયો તમને, હું આપણે કોઈને ચૂકવાના બાકી, એકોને ચૂકવાનો હોય કર્મચારીને, તો ચૂકવાના બાકી વ્યક્તિ ખાતું એ આપનું દેવું છે. ને અગાઉથી ચૂકવેલ, એ જ રીતે કોઈ કર્મચારી આપણી પાસે અગાઉથી માંગી લીધા કે સાહેબ અમને એક મહિનો એડવાન્સમાં પગાર આપી દો, તો આપણે અગાઉથી ચૂકવ્યા, તો એ આપણું શું થશે? લેણું. એ પણ શું આવશે? વ્યક્તિ. આ ચારે ચાર છે તે આવું જ કંઈક છે. ભાડું ચૂકવેલ, તો ઉપજ ખર્ચ, ધંધાનો ખર્ચ છે. ચૂકવાનું બાકી ભાડું, તો વ્યક્તિ આપણું દેવું છે. ને અગાઉથી ચૂકવેલ ભાડું માલિકને આપણે અગાઉથી ચૂકવી દઈએ છીએ, તો આપણું લેણું. એ પણ શું થશે? વ્યક્તિ. ત્રીજું કમિશન ચૂકવેલ, અગેઇન ઉપજ ખર્ચ, કમિશન ચૂકવાનું બાકી હોય તો વ્યક્તિ આપનું દેવું થશે. ને અગાઉથી ચૂકવેલ કમિશન એ આપનું લેણું થશે. અગાઉથી ચૂકવેલ અને ચૂકવાનું બાકી એ કેમ આવશે? વ્યક્તિમાં. ચોથું છે દલાલી ચૂકવેલ. ચૂકવેલ છે તો ઉપજ ખર્ચ, ધંધાનો ખર્ચ છે. ચૂકવાની બાકી દલાલી, તો કોઈ વ્યક્તિને ચૂકવાની બાકી હોય એટલે વ્યક્તિ અને દેવું છે. અગાઉથી ચૂકવેલ દલાલી, તો એ આપનું લેણું છે અને વ્યક્તિનું ખર્ચ આવશે. ઓકે, આ જે નીચે બીજા 4 આપ્યા છે એ ઉપજના વ્યવહારો છે, તો એ પણ બહુ ઝડપથી તમને સમજ પડશે. કમિશન મળ્યું, કમિશન મળ્યું એટલે ધંધાની ઉપજ, તો ઉપજ ખર્ચ ખાતું ઉપજ છે. મળવાનું બાકી કમિશન, કોઈની પાસે લેવાનું બાકી છે એટલે આપણું લેણું, તો વ્યક્તિ. અને અગાઉથી મળેલ કમિશન, કોઈની પાસે પહેલેથી જ કમિશન મળ્યું અગાઉથી, તો એ પણ વ્યક્તિ અને ધંધાનું દેવું છે. સેમ વસ્તુ, દલાલી મળી, મળવાની બાકી દલાલી અને અગાઉથી મળેલ દલાલી, સેમ આવશે. એટલે ડિવિડન્ડ મળ્યું, મળવાનું બાકી ડિવિડન્ડ અને અગાઉથી મળેલ ડિવિડન્ડ, આવડશે જ મિત્રો, સેમ ઉપર જેવું જ છે. અને ચોથું ભાડું મળ્યું, મળવાનું બાકી ભાડું અને અગાઉથી મળેલ ભાડું. તો આ તમારી સમજ પરફેક્ટલી તમને થઈ જ જશે. ઓકે, આ મુજબનો અભ્યાસ તમે વારંવાર કરજો, જે સમજ નહીં પડે એને રિપીટ કરજો, તો તમને આવડી જ જશે. થેન્ક યુ વેરી મચ મિત્રો. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.